ગુવાહાટીના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા જળ ઝીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવી. આ તકે અત્રેના સ્વામિનારાયણ મંદિર ખાતેથી શ્રીજી મહારાજની ધૂન, ભજન અને કીર્તનની રમઝટ અને જય સ્વામિનારાયણના જયઘોષ સાથે શોભાયાત્રા નીકળી હતી. બહોળી સંખ્યામાં હરિભક્તો સાથે શહેરના મુખ્ય માર્ગો પર થઈ આ શોભાયાત્રા મેઘલ નદીએ શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં સ્નાન કર્યું હતું તે મહારાજની છત્રીએ આ શોભાયાત્રા પહોંચી હતી, જ્યાંથી મહારાજને નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતો અને સાથે આ પ્રસાદીની જગ્યાએ પણ સ્નાન અને જલવિહાર કરી હરિભક્તો ધન્ય બન્યા હતા. બાદ અત્રેના સ્વામિનારાયણ મંદિરે આ શોભાયાત્રા પરત ફરી સત્સંગ સભા અને ફરાળ પ્રસાદીનું સુંદર આયોજન સંચાલકો દ્વારા કરવામાં આવેલ. રિપોર્ટર વિનોદ બી રૂજાતલા. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા માળિયા સ્વામિનારાયણ મંદિર તરફથી જલઝીણી ઉત્સવનું આયોજન કરેલ છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિતરણમાં નીકળ્યા ત્યારે અહીંયા ભગવાન આવી અને અહીંયા સ્નાન કરી સૂર્ય ગંગા નદી અને અહીંયા પીપળાથે બેઠા હતા ત્યાં તેનો મહિમા છે. તો આપણે દર વર્ષે માળિયા સ્વામિનારાયણ મંદિર તરફથી ભાદરવા સુધી 11મી દિવસે મંદિરેથી શોભાયાત્રા નીકળી બીજે સાથે હરિભક્તો કીર્તન કીર્તા ગાતા ગાતા અહીંયા આવે છે અને અહીંયા આવી અને મહારાજને સ્નાન કરાવી છે, મહારાજની સાથે હરિભક્તો સ્નાન કરાવે છે, મહારાજની પછી આરતી કરીએ છે અને અદ્ભુત અનુભૂતિ થાય છે કે મહારાજ હયાતીમાં હોય અને જે આપણે એની સાથે સ્નાન કરતા હોય, સ્નાન કરી લીધા પછી ભાઈઓ અને બહેનો એ પાણી જે પ્રસાદીનું છે એમાં સ્નાન કરે છે, સ્નાન કરી અને બધા હરિભક્તો સાથે અહીંયા ફરાળ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. તો દર વર્ષે જે જે હરિભક્તોને ખ્યાલ ન હોય કે વગર આમંત્રણ આપીએ, અત્યારથી હું બધાને આમંત્રણ આપું છું કે ભાદરવા સુધી 11મી દિવસે માળિયા સ્વામિનારાયણ મંદિર ખાતે 9 વાગે પહોંચી જાય, તેથી શોભાયાત્રામાં જોડાય અને અહીંયા મહારાજની સાથે આનંદ ઉત્સવ કરે અને છેલ્લે અંતે મહારાજ અને ધામમાં ચડીએ, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ અને મહારાજ અહીં બેઠા તો આપણે અહીંયા છત્રીનું પણ પૂજન કરેલ છે અને દર્શન કરવા આવે તો એ છત્રીનો બહુ મોટો મહિમા છે. તો બધાને જાહેરમાં આમંત્રણ આપું દર વર્ષે બધા હરિભક્ત બધા શું જય સ્વામિનારાયણ.